ચાલો મિત્રો આજે આપણે શીખીશું ગુજરાતી ધોરણ બે કલોલ આપણે આગળ જોઈ ગયા હતા આપણે આ ફેરિયો ફેરિયો જોયું હતું સોય સંચોને સાબુ જોયું હતું બરાબર કોણ શું કામ કરે છે એ પણ જોયું હતું કે દરજી કપડાં સીવાનું કામ કરે છે ઈંટમાંથી ચણી ચણીને કડિયાભાઈ કામ કરે છે આ પ્રશ્નો પણ આપણે જોઈ ગયા છીએ બરાબર હવે પેજ નંબર છે એકસો ને છ એકસો ને છ પણ આપણે આ જોઈ ગયા છીએ બરાબર કે ફેરિયા ફેરિયામાં આપણા ફળિયા ફળિયામાં જે રમકડા ભંગારવાળા અને બધા આવે છે અને ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે એ પણ આપણે જોઈ ગયા છીએ એક વાર્તા હતી કે ફ્રૂટ સલાડમાં કીવી ને દાડુ દાડમ ચીક્કઉ બધા ફ્રૂટવાળા હોય છે બરાબર ફ્રૂટ કયા કયા વપરાય છે હવે આપણે એના પછીની વાર્તા જોઈશું મીના પપ્પા સાથે ગેરેજ પર ગઈ આ એક વાર્તા છે બરાબર હવે હું બોલું છું તમે ધ્યાનથી સાંભળજો ગણપત કાકા કેમ છે બેટા શું નામ તારું તો મીના કેમ છો કાકા તમે ગણપત કાકા હું ને ને હું મીના ગણપત કાકા તે તે હે તે મારું નામ કેવી રીતે જાણ્યું મીના આ લખ્યું દુકાનના પાટિયા પર ગણપત વાલા તો મીના પૂછે છે કાકાને કે તને કે તમે ગણપત કાકા તો બરાબર તો ગણપત કાકા પૂછે છે કે તને મારું નામ કેવી રીતે ખબર તો મીનાએ વાંચ્યું કે ગણપત ઘેરેજવાલા તો એને ખબર પડી ગઈ કે ગણપત ઘેરેજવાળા છે કાકા વાહ મીના તું તો બહુ હોશિયાર છે જો કાકા એને વખાણ કરવા લાગ્યા કે તું બહુ હોશિયાર છે મીના કાકા હોશિયાર તો તમે છો કેવી મોટી મોટી કાર રિપેર કરો છો જો મીના કહે છે તમે કેવી મસ્ત મોટી મોટી કારો રિપેર કરો છો તો પપ્પા એના પપ્પા કહે છે જો મીના ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે જો આ એમના જેક અને પકડ અને પાના જો આ તમને ચિત્ર દેખાય છે એનામાં ગેરેજવાળાને શું જોઈએ કાર રિપેરમાં પકડ પાના એ બધી વસ્તુ જોઈએ તે એના પપ્પા પણ એને બતાવે છે જો પકડ પાના મીના કાકા તમારે ત્યાં સાયકલ કે મોટર રિપેર ન કરો તો એ પૂછે છે તો ગણપત હા કરીએ ને જો આ એના પાનાનો અને તેના કારીગર જુદો એનો કારીગર પણ જુદો સાયકલનો બધું મોટર કારનો અલગ તો મીના કહે છે તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે જો પ્રશ્ન પૂછે તો તમને બધી ગાડી ચલાવતા આવડે છે રિપેર કરતા તો આવડે જ છે પણ ચલાવતા પણ આવડે છે તો ગણપત કાકે કહે છે હા આવડે જ ને તો મીના કહે છે આ હા હા કાકા આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા છો મને શીખાડવો મારે પણ શીખવું છે જો મીના કહે છે મને શીખવું છે તમને બધી કાર રિપેર કરતા આવડે છે કેવી રીતે કઈ મોટર કાર કાર સાયકલ કેવી રીતે રિપેર કરવું અને પાછું ચલાવતા પણ આવડે તો ગણપત કાકા છે ગણપત કાકા શું કહે છે બેટા તું પહેલાં મોટી થઈ જા પછી ગાડી શીખજે મીના સારું જ સારું થેન્ક યુ કાકા જો મીના કે જ ભલે કાકા થેન્ક યુ એને વાતચીત કરે છે ઘેરજવાળાથી અને મીના અને મીનાના પપ્પા ઘેરજવાડા થી વાતચીત કરવા જાય છે બરાબર ને મિત્રો બરાબર હવે આપણે જોઈશું અલગ હોય તેવી ફરતે ગોલ રાઉન્ડ કરવાનું છે ગાડી ડ્રાઈવર પાના ઇસ્ત્રી તો આનામાં શું છે ગાડી હોય ડ્રાઈવર હોય પાના તો ઇસ્ત્રીની ઉપર તમને ગોલ રાઉન્ડ કરવાનું અલગ પડતો સમ પછી સંચો લેલું તગારું ઓળંબો તો શું છે સંચો અલગ પડે છે દાડમ ફ્રૂટ સલાડ ચીકુ કેળા તો એમાં પણ ફ્રૂટ સલાડ અલગ પડે છે બરાબર પછી ઘેરેજ વાલા લુહાર ને કડિયો તો ઘેરેજ અલગ પડી જાય છે બરાબર ને કારણ કે બકાલુ લુહાર કડિયો એ તો ફેરિયા છે પછી શું છે મને ઓળખી કાઢો વિદ્યાર્થીઓ જોઈ ન શકે તેવી વિધ રીતે વિદ્યાર્થીની પાછળ જઈને કે ટેબલ આગળ પડદો પાડીને કાતર હથોડી પુટપટ્ટી ડિસમીસ પેન્સિલ લાકડાનો ટુકડો ઈંટનો ટુકડો ખીલ્લી બ્રશ લેલું બધી વસ્તુઓ આપી છે બરાબર અને તમે જોઈ ના શકો વિદ્યાર્થીઓ એવી રીતે કરવાનું છે પાટા બાંધીને અને પડદો પાડીને કે કોઈપણ રીતે અવાજ ઓળખવાનો છે કે આ રીતે અવાજ પડ્યો અને આ શેનો છે તો લાકડાનો છે એવી રીતે તમને ખબર તો પહેલો જ આવ્યું છે કે પોલીસની ડબ્બી તો પોલીસની ડબ્બી કોણ વાપરે છે તો અહીંયા તમને લખવાનું છે શું પડ્યું પેલું શું પડ્યું છે ક્રમ લખવાનો અને શું પડ્યું છે તો આની વસ્તુમાંથી કોઈક વસ્તુ તો પોલીસની ડબ્બી પડી તો એ કોણ વાપરે તો મોચી પછી બીજું શું પડ્યું તો કે કાતર પડી તો કાતર કોણ વાપરે મિત્રો તો એ દરજી વાપરે ત્રીજું શું પડ્યું હથોડી પડી તો હથોડીનો અવાજ સાંભળીને તમને લાગે ને કે કોણ વાપરે છે હથોડી લુહાર વાપરે ચોથું શું છે ઈંટ તો ઈંટ કોણ વાપરે તો કડીઓ વાપરે પાંચમા નંબર ઉપર લાકડું પડ્યું તો લાકડું કોણ વાપરે સુથાર અને છઠ્ઠા નંબર ઉપર પાનું પડ્યું તો પાનું કોણ વાપરે ગેરેજવાળા જે આપણે જોઈ ગયા કે પાનું કોણ વાપરે છે ગેરેજવાળા ભાઈ વાપરે છે બરાબર ને મિત્રો આ આવડશે ને પછી શું છે યાદ કરીને લખો એક જગ્યાએ બેસીને કામ કરનાર તો જેમ કે દરજી ભાઈ છે જે એક જગ્યાએ કામ કરીને બેસે છે તો એવા કોણ કોણ છે જે એક જગ્યાએ કામ કરીને જ બેસે છે તો જોઈએ આપણે જો મોચી છે જે એક જગ્યાએ કામ જ કરીને બેસે છે બરાબર ને આપણે ચપ્પલ સીવા જઈએ છીએ પછી કુંભાર છે જે બેસીને એનું કામ કરે છે પછી સુથાર છે એના ઘરે કરે છે પછી વાળન છે એ પણ બેસીને કાર્ય કરે છે પછી શું સુથાર માળી માળી પણ બેસીને કાર્ય કરે છે ડોક્ટર છે બરાબર એ આપણાનો ચેકઅપ કરે તો એ પણ બેસીને કરે છે ધોબી છે કપડાં ધોવાનું કાર્ય કરે એ પણ એક જગ્યાએ બેસીને કરે છે પછી શું છે ફરી ફરીને કામ કરનાર સફાઈ કામદાર એ બિચારા ફરી ફરીને કામ કરે ને બરાબર એ એક જગ્યાએ બેસી નથી રહેતા ટપાલી ટપાલી પણ એક એક જગ્યાએ ઘરે જવાનું હોય એ પણ ફરી ફરીને કામ કરે પછી નાસ્તાવાળા આપણા ઘર પાસે આવે છે નાસ્તાવાળા કોણ કોણ આવે છે તો ઘણા બધા આવે છે નાસ્તા તો પછી શાકભાજીવાળા આવે છે પછી છાપાવાળા આવે છે કડીયા કામવાળા એ પણ એ બેસીને કાર્ય નથી કરતા ફરી ફરીને કરે છે પ્લમ્બર કરે છે એવી રીતે તમને જેટલા નામ યાદ આવે એ યાદ કરીને લખવાના છે કે કાપડવાળો એ કાપડવાળો દુકાનમાં પણ આવે છે ને અહીંયા પણ આવે છે આપણા ઘર પાસે પણ તમારા ઘર પાસે જેવા ફરી ફરીને આવતા હોય એ બધા તમને યાદ આવે લખી દેવાના રહેશે બરાબર પછી ત્રીજા કોષ્ટકમાં છે કે એક જગ્યાએ બેસીને અને ફરીને એમ બંને રીતે કામ કરતા હોય જો બેસીને કરે છે શાકભાજીવાળો અને ફરીને પણ કરે છે બરાબર ને આમાં ઉદાહરણ આપ્યું છે એવું કોણ છે તો કાપડવાળા પણ હોય છે કે જે બેસીને કરે છે એની દુકાનમાં અને ફળિયામાં પણ કરે છે પછી નાસ્તાવાળો હોય છે બરાબર તો એ પણ બેસીને કરે છે અને ફરી ફરીને પણ કરે છે અને કોણ છે રમકડાવાળો પણ હોય છે જેની દુકાન પણ હોય છે અને આપણા ઘર પાસે વેચવા પણ આવે છે દૂધવાળો એવા ઘણા બધા હોય છે તો તમને જે નામ યાદ આવે એ તમને લખી નાખવાના બરાબર આમાં ફરી ફરીને કામ કરનાર છાપાવાળો આ તે કળીયો જે ફરી ફરીને આવતા હોય અને પછી આ શું એક જગ્યાએ બેસીને કામ કર્યાવાળા બરાબર ને મિત્રો આપણે આગળનો જ લેસન નવમો છે એ આપણે પછી જોઈશું